વિજિલન્સના સ્ટાફે ત્યાંથી 26 જુગારીઓને પકડી પાડ્યા હતા, જ્યારે 2 સૂત્રધારોને વોન્ટેડ છે. આ ઉપરાંત 8 બાઇકો તેમજ 3.29 લાખની રોકડ, મોબાઈલ સહિત 5 લાખથી વધુનો મુદ્દામાલ કબજે કર્યો હતો. જુગારની ક્લબ રામ વરણ ઉર્ફે મુન્નો લંગડો લક્ષ્મી પ્રસાદ યાદવ અને તેના ભાગીદારી સન્ની ભાસ્કર પાટીલ ચલાવતો હતો. જુગારની ક્લબ પર શકીલ બેસતો હતો. જુગારીઓ માટે ઠંડા પાણીથી લઈ આરામ કરવા માટે ગાડલા સહિતની સવલતો ક્લબમાં કરવામાં આવી હતી. છેલ્લા ઘણા મહિનાથી જુગારની ક્લબ ચાલતી હતી, છતાં લિંબાયત પોલીસ કાર્યવાહી કરવામાં રસ ન દાખવતા વિજિલન્સની ટીમે સુરત આવવાની ફરજ પડતી હતી. લિંબાયત પોલીસે જુગારની અડ્ડા પર કાર્યવાહી કરવામાં રસ કેમ ન દાખવ્યો તે બાબતે પોલીસ કમિશનર તપાસ કરાવે તો ઘણી બધી પોલ બહાર આવી શકે તેમ છે. જુગારની ક્લબ પરથી અડધો કલાક કે લાખોની રકમ બહાર મોકલી દેવામાં આવતી હતી, જેથી વિજિલન્સની ટીમે 3.29 લાખની રકમ હાથ લાગી હતી. બાકીની જુગારની ક્લબ પર ડેઈલી લાખો જુગારો રમાતો હોવાની વાત છે.